હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને અત્યારે વાગી રહ્યા છે સવારના 9. તો અત્યારે હું ઘરેથી સ્ટાર્ટ કર્યો છે. તો અહીંયા સવારમાં બીજી વાર ચા અમારે દિવસમાં એક સવારમાં 9 વાગે, 3 વાગે અને 6 વાગે 4 વખત ચા દિવસમાં પીવાય છે. તો અહીંયા નીચે ચા મૂકી રહી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા મમ્મી સબ્જી બનાવી રહી છે. એક બાજુ તો બટાકા અને વટાણાને અહીંયા શાક વાળી રહી છે અને અહીંયા બાહે રમી રહી છે. તો અહીંયા મિત્રો હું આવ્યો તો ખેતર અને શ્વાસ લેવા માટે. તો શ્વાસ લેવા આવ્યો તો હું અહીંયા ભેંસો પાવાની હતી, તો ભેંસોને પાણી પાવી દઉં છું અને પછી અહીંયા પૂળા નાખી દઉં છું, એટલે કે ચાર કાચારો નાખી દઉં છું. અહીંયા તમે જોઈ રહ્યો છો પાણી લઈને અને ભેંસોને પાવી રહી છું. તો પાણી પાઈને પછી હું અહીંયા એમને કાચારો નાખી દઈશ. તો અહીંયા પાણી પાવી દીધું છે. તો અહીંયા પડી છે અહીંયા જે હુકી જાય બાજરીની, જે હુકી ચાર કહેવાય છે, અહીંયા પૂળો પડ્યો છે. તો હું નાખી દઉં છું ભેંસને પહેલાં. તો અહીંયા ભેંસોને ચાર પૂળો થઈ ગયો છે અને પાણી પણ પાવી દીધું છે. તો હવે હું અહીંયા ખેતરે જે કૂવો છે બોસ, ત્યાં જ બાઇક ત્યાં પડી છે અને ત્યાં શ્વાસ લઈને હું જાઉં છું ઘરે. તો પહેલાં તો હું શ્વાસ લઈ આવું અને પછી રવાના થઉં છું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો, અમારા જે બટાકા વાવેલા હતા અહીંયા છે, તો બહુ સરસ બહાર નીકળી ગયા છે અને બહુ સારો વિકાસ પણ છે. તો થોડા સમય પછી જે પણ જમીન દેખાય એ પણ નહીં દેખાય. તો અહીંયા બટાકા તમને બતાવી રહ્યો છું. શ્વાસ લઈને હું આવી ગયો છું ઘરે અને અહીંયા જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો હું પહેલાં તો જમી લઉં છું અહીંયા. તો અહીંયા મમ્મીને ત્યાં બેઠા છે, અહીંયા અનિતા જમવાનું બનાવે, તો અમે લોકો હવે જમી લઈશું. તો મિત્રો જમવાનું પતી ગયું છે અને હવે હું જાઉં છું ગામમાં, થોડું કામ છે. ત્યાં વ્યસન મુક્ત માટે એક આપણે ગુરુજી આવેલા છે, તો બધાને વ્યસન મુક્ત કરાવે છે અને આખું ગામ વ્યસન મુક્ત કરાવી રહ્યા છે. તો હું ત્યાં જાઉં છું અને તે નિહાળું છું કે કેવી રીતે વ્યસન મુક્ત કરાવે છે અને કેટલા લોકો વ્યસન મુક્ત કરે છે. તો ત્યાં જઈશું. તો અહીંયા મમ્મી બેઠી છે, તો આવો ને મમ્મી. તો મમ્મી પણ આવશે, અહીંયા માહે રમી રહ્યા છે. તો હવે હું જાઉં છું. તો અહીંયા વ્યસન મુક્ત માટે અહીંયા આખા ગામમાં અહીંયા એક રથ કાઢવાનો છે, તો એ રથની તૈયારી અહીંયા ભાઈઓ કરી રહ્યા છે. તો અહીંયા જોઈ રહ્યા છો તમે મિત્રો, અહીંયા રથની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા રથ તૈયાર થઈ ગયો છે. તો હવે બધી પબ્લિક એક સાથે અહીંયાથી નીકળશે, આખા ગામમાં ફરશે ચારે કોર અને શેરીએ શેરીએ. તો તમે જોઈ રહ્યા છો સામે ગુરુજી ઊભા છે અને એ ગુરુજી અમારા ગામમાં આવ્યા છે વ્યસન મુક્ત માટે. તો જોઈએ વ્યસન મુક્તિનું અભિયાન કેવું છે અને હું તમને બતાવીશ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા ભાઈ ગુરુજી અહીંયા એક બેઠા છીએ અને બે ગુરુજી સાથે ઊભા છે. તો 3 ગુરુજી અહીંયા આવ્યા છે અને વ્યસન મુક્તિ કરાવી રહ્યા છે અમારા ગામમાંથી. તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે વ્યસન મુક્ત માટે અહીંયા એક ગુરુજી આવેલા છે. તો અહીંયા તમે જોઈ રહ્યા બહુ પબ્લિક અહીંયા છે. તો અહીંયા તમે જે સામેથી મળે ત્યાં સુધી અહીંયા અને ત્યાં ગુરુજીનો રથ જાહેરો છે અને સામે ગુરુજી એ પણ ચાલતા છીએ અને એમની પાસે આખું પૂરું ગામ છે. તમે જોઈ રહ્યા છો પાછળ પૂરેપૂરું ગામ તમને જોવા મળી રહ્યું છે. તો બહુ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે. તો હજી પાછળ તો બહુ પબ્લિક છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો સામે વ્યસન મુક્ત માટે અહીંયા ગુરુજી નીકળ્યા છે. રથ આખા ગામમાં ફરીને આવી ગયો છે પાછો. તો અહીંયા તમે જોઈ રહ્યો છો જે સામાયા લઈને બધી બહેનો ગઈ હતી
અત્યારે કઈક ગોરો મોરે કરી રહ્યા છે ગુરુજીના કહેવાથી તો અહીંયા વચમાં ગુરુજી છે અને અહીંયા અમારો જે ગુરુજીનો રથ અહીંયા આખા ગામમાંથી ઘરે આવી ગયો છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા પબ્લિક પણ બહુ જોવા મળે છે અને ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે આખું ગામ આવ્યું છે આજથી તમે મારા હૈયામાં વસવાટ કરી રહ્યા છો આજથી માંડી અને તમે છાયા નીચે વસવાટ કરી રહ્યા છો તમે શીતળતા નીચે વસવાટ કરી રહ્યા છો તમે આનંદ સુખ અને સમૃદ્ધિની છોડો વચ્ચે વસવાટ તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બધાને આશીર્વાદ મળે અને બધાના વ્યસન મુક્ત થઈને અહીંયાથી બધા લોકો નીકળી ગયા છે તો અહીંયા બધાને રજા આપી છે અહીંયા ગુરુજી પણ બહાર આવી ગયા છે તો બધા લોકો ઘણા બધા 50% વ્યસન મુક્ત થઈ ગયું છે તો મિત્રો અહીંયા અમારા ગામમાં જે વ્યસન મુક્ત અભિયાન રાખેલું હતું અને ગુરુજી બહારથી આવેલા હતા તો બહુ પ્રજા અહીંયા આવેલી હતી બધું આખા ગામ લોકો આવેલા હતા અને 50% જેવા લોકો અહીંયા વ્યસન મુક્ત કરી દીધું છે અને ગુરુજીના ચરણમાં હવનું વ્યસન અહીંયા મુક્ત થઈ ગયું છે તો અહીંયા બધા લોકો હવના ઘરે ગયા છે અને વ્યસન મુક્ત કરીને ગયા છે અને હજુ પણ એક દિવસ રહેવાના છે તો લગભગ 90-100% સુધી વ્યસન મુક્ત ગામ થઈ જશે તો એવી હું પણ આશા રાખું છું તો મિત્રો અહીંયા હું અહીંયા ઘરે આવી ગયો છું નાઈ ધોઈને ઘરે તૈયાર થઈ ગયો છું અને અત્યારે તો ભાઈ ગયા છે મિટિંગમાં તો આજે સકડાની વર્ધી હું લઈને જાઉં છું અને સકડો લઈને વર્ધી મારવા જાઉં છું તો વિડીયોને અત્યારે તો હું અહીંયા એન્ડ કરવા જઈ રહ્યો છું તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો હવે મળીશું કંઈક નવા વ્લોગ સાથે કંઈક નવા વિડીયો સાથે તો મિત્રો ત્યાં સુધી જય માતાજી બાય બાય ટાટા